કોરોના સંક્રમણ અટકાવવા જામનગર સહિત રાજ્યના 36 શહેરોમાં અમલી પ્રતિબંધોમાં છૂટછાટ વધારવામાં આવી છે. 11 જૂનથી 26 જૂન સુધી નવી છૂટછાટો અમલી રહેશે. રાજ્યમાં ધર્મસ્થાનો દર્શનાર્થીઓ માટે ઉઘડશે, પરંતુ 50 થી વધુ દર્શનાર્થીઓ એકઠા ન થાય તેની તકેદારી રાખવી પડશે. હોટલ અને રેસ્ટોરન્ટ સવારે 9 થી સાંજે 7 સુધી બેઠક ક્ષમતાના 50% ગ્રાહકોને બેસાડી શકાશે, એટલે કે હોટલમાં જઈને ભોજન લઈ શકાશે. ટેક અવે સુવિધા રાત્રે 9 વાગ્યા સુધી તથા હોમ ડિલિવરી રાત્રે 12 સુધી ચાલુ રાખી શકાશે. મહત્તમ 50 લોકોની હાજરીમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો યોજી શકાશે. તમામ દુકાનો સવારે 9 થી સાંજે 7 સુધી ખુલ્લી રહેશે. બાગ બગીચા પણ સવારે 6 થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. લાઇબ્રેરી તથા જીમ 50% ક્ષમતા સાથે કાર્યરત રહેશે. એસટી તથા સિટી બસો 60% પેસેન્જર સાથે દોડશે. જામનગર સહિત રાજ્યના 36 શહેરોમાં રાત્રે 9 થી 6 સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે. ગુજરાતનું પ્રથમ સાંજે દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. કેન્દ્ર સરકારે વર્ષ 2021-22 માટે ખરીફ પાકો પર MSP એટલે કે ટેકાના ભાવ વધારવાની ઘોષણા કરી દીધી છે. ખેડૂતોને MSPમાં મહત્તમ 50% સુધીનો વધારો હવે મળવાપાત્ર છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મેઘરાજાનું તોફાની આગમન થયું છે. મુંબઈમાં વરસાદે આક્રમક રૂપ દર્શાવ્યા પછી હવે ગુજરાતમાં પણ ચોમાસાનો શુભારંભ નજીક માનવામાં આવી રહ્યો છે. વલસાડમાં પણ સવારથી વરસાદ થઈ રહ્યો છે. આગામી 5 દિવસમાં અમદાવાદ તથા સૌરાષ્ટ્ર પંથકમાં પણ વરસાદ થવાનું અનુમાન છે.